નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મહદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં સરસ રીતે આપણી શાળા દ્વારા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન અભ્યાસમાં આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ આપણા ધોરણ 4માં. શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આજે આપણે આપણા ધોરણ 4ની અંદર ભણીશું વિષય સામાન્ય જ્ઞાન. આ સામાન્ય જ્ઞાનની અંદર આપણે થોડું પાછું રિવિઝન કાર્ય કરી લઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શેનું રિવિઝન કાર્ય કરીશું? અગાઉ આપણે ખૂબ સરસ મજાનું સામાન્ય જ્ઞાન ભણી ગયા છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સામાન્ય જ્ઞાન એટલે કે જ્ઞાનનો ખજાનો, તે અખૂટ હોય છે. આ સામાન્ય જ્ઞાન મળે આપણને ક્યાંથી? તો કે આપણા મિત્રો દ્વારા, પરિવાર દ્વારા, આપણા શિક્ષકો દ્વારા, આપણી પાસે આવતા વિવિધ સામયિકો દ્વારા, તેમજ અનેક માધ્યમો દ્વારા આ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણા પાઠ્યપુસ્તકો પણ આપણા સામાન્ય જ્ઞાનનો ખજાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આજે આવા સામાન્ય જ્ઞાનને આપણા જીવનમાં ઉતારવા આગળ વધીએ. શેનું રિવિઝન કરશું વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કરવાનું છે રિવિઝન કાર્ય 1:25 હોશિયાર એટલે કે સમજુ બાળક કથાઓ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શેનું કરવાનું છે? સમજો બાળ કથાઓ. આ યાદ આપણને અમુક પ્રશ્નો આપ્યા છે અને અમુક વિધાનો આપ્યા છે, એમાંથી આપણે છે એ સમજદારીપૂર્વક વિચારવાનું છે અને શું કરવું તેની રજૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા જ તૈયાર છો ને? સૌથી પહેલા આપણે એની સૂચના જોઈએ. શું છે સૂચના? જો નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર એટલે કે સમજુ બાળક થવા તમારે શું કરવું જોઈએ? સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. જો વિદ્યાર્થી મિત્રો, શું કહ્યું છે આપણને? તો કે અહીંયા છે એ અમુક પરિસ્થિતિ આપેલી છે. આપણે જીવનમાં છે ઘણી બધી પરિસ્થિતિઓ છે એ ડગલે ને પગલે અનુભવતા હોઈએ છીએ. ક્યારેક અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં આપણે ખુદ નક્કી નથી કરી શકતા કે શું આમાં નિર્ણય લેવો જોઈએ. બરાબર છે? તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એવું છે અહીંયા કંઈક સૂચવવામાં આવ્યું છે. બરાબર છે? તો આપણે એમાંથી શું કરીશું, કેવી રીતે નિર્ણય લઈશું એ બાબત છે અહીંયા આપણે સમજદારીપૂર્વક રજૂ કરવાની રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો,
चलो विद्यार्थी मित्रों, अहीं कंईक चित्र आपेलू छे अने बाजू में एक विधान आपेलू छे अने बे शक्यताओ आपेली छे, बराबर छे। तो आपणे छे ई जोवानुं छे कि आपणे शुं करीशुं। शांतिथी तमारे वांचवानो रहेशे। શું છે વિદ્યાર્થી મિત્રો, જો તો કે અહીંયા છે ઈ કોઈ એક બાળક છે, તમારી જીવડું છે। હવે શું કહે છે તો કે તમારે કોઈ વસ્તુ કાપીને ટૂંકી કરવાની જરૂર હોય ત્યારે, હવે તમારી પાસે કોઈ સાધન આવ્યું છે, કોઈ વસ્તુ છે, એને તમારે કાપીને ટૂંકી કરવી છે, તો તમે શું કરશો? चलो बधाज विचारो। चलो तमारे रसोड़ा माथी चप्पू लावीने जाते कापी जुए कि तमारे वडील ने ते कापीने टूंकी करवा कहेवुं जोईए? बेमांथी शुं करीशुं विद्यार्थी मित्रो? चालो विचारो। हां, तमे नाना छो, जो रसोड़ामांथी चप्पू लावीने तमे ए कापशो के एवी कोशिश करीशो तो शक्य छे कि तमारा हाथे इजा थवानी संभावना रहे, माटे तमे तमारी वडीलनी मदद लेशो। वडीलने कहेशो कि तमे मने आ कापी अने आटली टूंकी करी आपो, बराबर छे विद्यार्थी मित्रों? केम के तमारा हाथ हजु एटला सक्षम नथी कि तमे ए वस्तुने चप्पूथी कापी शको, अने धारदार वस्तु हाथ में वागी जवाथी इजा थवानी शक्यताओ रहेली छे, बराबर छे विद्यार्थी मित्रों? तो तमारी वडील ने ते कापीने टूंकी करवा करवू जोईए, बराबर छे विद्यार्थी मित्रों? तमारे खास ध्यान में राखवानुं छे कि जे वस्तु तमने इजा पहोंचाड़ी शके एवी होय એવી વસ્તુને છે ઈ તમારે અડવાની અથવા ઉપયોગમાં લેવાની નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે જોઈએ બીજું વિધાન શું છે। જો બાજુમાં છે સરસ ચિત્ર આપેલું છે અને અહીંયા વિધાન આપેલું છે। ચલો બધા શાંતિથી વાંચે અને વિચારશે। જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે તમને છીંક આવે ત્યારે, હવે તમે છે છીંક છે સ્વાભાવિક કુદરતી બાબત છે, બરાબર છે? તો તમને છીંક આવે ત્યારે તમે શું કરો છો? તમારે કોઈનું ધ્યાન રાખવા સિવાય છીંક ખાવી જોઈએ કે માફ કરશો, કંઈ તમારે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ? બેમાંથી શું કરીશું વિદ્યાર્થી મિત્રો? છીંક છે એ ચેપી રોગ છે, એના દ્વારા આપણા શરીરમાં રહેલા કીટાણુઓ આજુબાજુમાં રહેલી વ્યક્તિને પહોંચી શકે છે, ખરું ને? તો આપણે છે એ માફ કરશો, કંઈ
અને તાપડો હાથ રૂમાલ હોય એનો ઉપયોગ નાકે અડાડી અને છીક છી એની અંદર ખાવી જોઈએ, જેથી આપણા શરીરમાં રહેલા કીટાણુઓ બીજાને ચેપ લગાડી શકે નહીં અને આપણે પણ સુરક્ષિત અને બીજી વ્યક્તિ પણ સુરક્ષિત. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલા માટે છે આપણને છીંક આવે ત્યારે આપણે છે એ હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે? હવે તમે મોટા થઈ ગયા છો તો ખિસ્સામાં પણ રૂમાલ રાખી શકો છો, અને તમે નાના હતા ત્યારે તમારા મમ્મી તમને શર્ટના ખિસ્સા પાસે રૂમાલ ભરાવી દેતા હતા. શું કામ? તો કે નાક છે એમાં છીંક આવે, ઉધરસ આવે ત્યારે રૂમાલ દ્વારા આપણે આપણું મોં સાફ કરી શકીએ અને કીટાણુથી બચી અને બીમારીથી બચી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે છીંક આવે ત્યારે આપણે આપણા હાથ રૂમાલનો ઉપયોગ કરી અને આપણી જાતને અને બીજાને સુરક્ષિત રાખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્રીજું ચિત્ર અને વિધાન જોઈ લઈએ. ચલો શાંતિથી જોવે, વિચારે અને વાંચે. ત્રીજું ચિત્ર કહે છે, તમારા પપ્પા તમારા માટે નવી સાયકલ લાવી ત્યારે. જો ભાઈ, ઘણા બાળકો હોય એને એવી ડિમાન્ડ હોય કે મારા બર્થડેમાં મારા પપ્પા મને સાયકલ અપાવે, અથવા તો હવે હું મોટો થઈ ગયો છું તો મને અપાવે, અથવા મારો શાળામાં પ્રથમ નંબર આવે તો મને સાયકલ અપાવે. તો આ સાયકલ તમારા પપ્પા તમારી માટે નવી લઈ આવે ત્યારે તમારે શું કરવું જોઈએ? તમારે તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જોઈએ, પછી જ તેની સવારી કરવી જોઈએ કે તમારે તરત જ તેની સવારી કરવી જોઈએ? જો આપણે કોઈ પણ સાધન લાવીએ છીએ તો એની સિસ્ટમ જાણીએ છીએ, કેવી રીતે એને ચલાવાય, કેવી રીતે રોકાય, કેવી રીતે કયું છે એ સ્પેર પાર્ટ છે એ કાર્ય કરી પછી જ આપણે એનો ઉપયોગ કરીશું. નહીં તો શું થશે? તો કે કાં તો એ સાધન ખોટવાઈ જશે અથવા તો આપણને ઈજા થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે સાયકલ કે કોઈ પણ સાધન આવે તો એ કેવી રીતે કાર્ય કરે છે એને પહેલાં આપણે જોઈશું, પછી જ સવારી કરીશું. આપણને બરાબર આવડતી હોય તો આપણે રોડ પર સવારી કરીશું, તો આપણે અને આપણી આજુબાજુ વાહન ચલાવનાર લોકો છે એ સલામત રહી શકશે. નહીંતર જો આપણને સાયકલ ન આવડતી હોય તો આપણે પડી જઈએ અથવા કોઈની સાથે અથડાઈએ તો આપણને પણ ઈજા થાય અને સામેવાળી વ્યક્તિને પણ ઈજા થવાની સંભાવના રહે છે. બરાબર છે? એટલે આપણા પપ્પા જો નવી સાયકલ લાવે ત્યારે આપણે પહેલાં જોઈશું કે એ સાયકલ કઈ રીતે કાર્ય કરે છે, કેવી રીતે સાયકલ ઊભી રાખવી છે તો બ્રેક કેવી રીતે મારવી, કેવી રીતે પેડલ મારી આગળ ચલાવવી, કેવી રીતે બેસવું, કેવી રીતે બેલેન્સ રાખવું. બરાબર છે? પછી જ તેની સવારી કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોયું ત્રીજું વિધાન, ચાલો હવે જોઈએ ચોથું વિધાન શું કહે છે. શાંતિથી વાંચે. ચલો કોને વાંચીને યાદ રહ્યું?
હા, ચોથું છે કે તમે એકલા ઘેર હો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ફોન પર તમારું સરનામું પૂછે ત્યારે શું કરશો? તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી કે તમારે તેને સરનામું આપવું જોઈએ? શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો, હાલના સમય મુજબ છે ઈ ઘણા બધાથી લોકો સાથે અણબનાવ બનતો હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે હજુ નાના છો એટલા માટે તમારે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે છે શું ધ્યાન રાખીશો? તો કે તમારે ફોનમાં કોઈ ફોન કરી અને એવું પૂછે કે તમારું સરનામું આપો, તો તમારે તેને તમારું સરનામું એમને આપવાનું નથી. પરંતુ છે વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ ફોન મૂકી માતા પિતાને જાણ કરવી જોઈએ કે કોઈ અજાણી વ્યક્તિ છે એ સરનામું પૂછે છે, તો શું કરું હું? એટલે તમારા માતા પિતા છે એ અનુભવી છે, મોટા છે, એટલે તમને યોગ્ય સલાહ આપશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ તમને યોગ્ય સલાહ આપશે અને એ સલાહ મુજબ છે એ તમારે જવાબ આપવાનો રહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ખ્યાલમાં રાખશો કે આવી રીતે તમને કોઈ ફોન કરી અને છે એ પૂછે, તો તમારે છે તમારા માતા પિતાને જાણ કરવી જોઈએ, બરાબર છે? ચાલો હવે જોઈએ એની પછીનો વિધાન. શાંતિથી વાંચશે. શું કે છે વિદ્યાર્થી મિત્રો કે તમે બગીચામાં રમતા હો અને તમારા મિત્રને ઈજા થાય ત્યારે શું થશે? તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રની યોગ્ય સારવાર કરાવી શકે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે તમારે ત્યાંથી ભાગી જવું જોઈએ અને તે વિશે કોઈને જાણ કરવી ન જોઈએ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે તમારે તરત જ તમારા વડીલને જાણ કરવી જોઈએ જેથી કરીને એ વ્યક્તિ છે એ મિત્ર છે એની યોગ્ય સારવાર થઈ શકે, બરાબર છે? તો આવું આપણે કાર્ય કરીશું, ત્યાંથી ભાગી જઈશું નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ છઠ્ઠું વિધાન શું કહે છે. શાંતિથી વાંચશે. છઠ્ઠું વિધાન છે કે તમારા પાડોશીના ઘરમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હોય ત્યારે શું કરશો વિદ્યાર્થી મિત્રો?
તમારે તરત જ તમારા પાડોશીના ઘર તરફ જવું જોઈએ કે તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટમાં સમયના નંબરનો ફોન કરવો જોઈએ? શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? સીધી જ વાત છે, બરાબર છે, કે તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબર એટલે કે ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આ છે એ વ્યક્તિ છે એના ઘરની યોગ્ય કાર્યવાહી થઈ શકે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું? તો કે આપણે છે એ સમયે યોગ્ય વ્યક્તિ વડીલને જાણ કરી અને પછી છે એ આપણે ફાયર બ્રિગેડને ફોન કરી અને બોલાવી અને આગને ઠંડુ પાડવાનું કામ કરાવીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એની પછીનું વિધાન શું છે જોઈએ. શું છે સાતમું વિધાન? તમારા વિસ્તારમાં મૂકેલી મોટરસાઇકલનો લોક અજાણી વ્યક્તિ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? જો આવું બની શકે કે કોઈ વ્યક્તિ છે એ તમારી મોટરસાઇકલ એટલે કે ગાડી છે એનો લોક ખોલવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે તમે શું કરશો? તમારે તે દ્રશ્ય જોઈને ગભરાઈ જવું જોઈએ કે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ? તમે નાના છો એટલે શક્ય છે કે ગભરાઈ પણ જાઓ, પરંતુ વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી, બરાબર છે. તમારે શું કરવું જોઈએ? તો કે તમારે છે એ તમારા વડીલને જાણ કરવી જોઈએ કે અહીંયા કોઈ વ્યક્તિ છે એ આપણી મોટરસાઇકલ છે એને ખોલી રહ્યો છે, બરાબર છે, જેથી કરીને વડીલ છે યોગ્ય નિર્ણય લઈ અને છે એને દૂર કરી શકે અને તમારી મોટરસાઇકલ છે એ ચોરાતી અથવા તો બચી જાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું? તો કે આપણે છે એ વડીને જાણ કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું શું કરવાનું છે? તો તમે ખૂબ સરસ મજાની છે, આપણા જીવનમાં અમુક રોજબરોજની ઘટનાઓ બનતી હોય છે ત્યારે એમાં શું નિર્ણય લેવો એ તમે સમજી લીધો, બરાબર છે. તો તમારા જીવનમાં પણ ક્યારે આવી ઘટનાઓ જો ઉત્પન્ન થાય તો તમારે પણ ગભરાયા વિના આવી સરસ રીતે છે એ નિર્ણય લેવાનો રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ સાત વિધાનો અને તેના ઉકેલ જોઈ લીધા. ચાલો હવે જોઈએ કે આજનું ઘરકામ શું છે. તો આજના ઘરકામમાં અહીંયા આપેલું બધા જ વિધાનો તેના વિકલ્પો સહિત એકવાર તમારી બુકની અંદર લખવાના રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, શાંતિથી સરસ અક્ષરે વ્યવસ્થિત લખવાના છે, કંઈ ભૂલ ન પડે, કંઈ ચેકચાક ન થાય તેનું તમારે ધ્યાન પણ રાખવાનું છે. અને હા, આવા બીજા છે એ પ્રશ્નો અને ઉકેલ શોધી અને લખવાનો પ્રયત્ન પણ કરવાનો રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આ જોયું આપણે ઘરકામ.
તો વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ શાંતિથી ભણો છો, સરસ મજાનું વાંચન લેખન કરો છો, તે બદલ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આવી જ સરસ રીતે ભણતા રહ્યો. અને હા, સાથે સાથે કોરોના કાળ હોવાથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રહ્યો તેવી દરેક વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે. કેવી રીતે ધ્યાન રાખશો? તો કે બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરીશું, સેનિટાઈઝરનો ઉપયોગ કરીશું, અને જો ઘરે હોઈએ ત્યારે સાબુથી વારંવાર હાથ ધોઈ આપણા સ્વાસ્થ્યનું અને આપણા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. બાય બાય. થેન્ક યુ સો મચ. ગુડ બાય.